સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. મારા આશાડીલા ગાયક રાકેશ બારોટ ને મારા જય માતાજી. એ જય માતાજી, જય માતાજી. સંજયભાઈ કેમ છો? અરે આજે અમારા મલકમાં ક્યાંથી ભૂલા પડ્યા? માર્ગ તો ભૂલ્યો છું, પણ તું માર્ગ બતાવે તો પાટે ચડી જાઉં. બોલો ને સંજયભાઈ. 100 વાતની એક વાત, તું મારો પ્રોગ્રામ કરી દે બસ. ના સંજયભાઈ, ના ના, માનું દિલ તૂટી જશે. બીજું કાંઈ હોય તો બોલો. ચાલ હકા. જય માતાજી. જય માતાજી. રાજદીપભાઈ કે રાકેશભાઈ, હવે પછી કોઈ ગીત નહીં ગાય. તંબુરો તો ઓળખે છે ને? હા તો ઓળખું છું ને, એને તો આખો મલગ ઓળખે છે. હા, ઓ પેલા ગીતરા ગાય છે ને, ઈ જ છે. હા, ગીત ગાય. હા, કેવા ગીત ગાય? અરે એકદમ ફાડી નાખે એવા પ્રેમના ગીતરા ગાય છે. હા, આવું ના બોલાય, આ તો સાવ ગાંડી છે. નંદિનીબેન, 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 નંદિનીબેન. હા નંદિનીબેન, નંદિનીબેન. શું થયું મીના, શું વાત છે? કરણભાઈ, કરણભાઈ મારા બાપુજીને, મારા બાપુજીને હેરાન કરે છે. એ એ પૈસા વસૂલવા આવ્યા છે. મારો ભાઈ કરણ તારા બાપુને હેરાન કરે છે? આલે તમે લોકો ઘરે જાઓ, હું આવું છું. તું ચાલ. કરણ પાસે કોઈ દયાની ભીખ માંગવી જ નહીં, કારણ કે આ મહાભારતનો નહીં કળયુગનો કરણ છે, સમજો? એ જીવલા, એના બધા લબાસા બહાર ફેંકી દો અને ઘરને તાળું મારી દો. નાના નાના કરણભાઈ, એવું ના કરશો. બહાર ફેંકી દે કરણભાઈ. નંદની, તમને આમાં કઈ ખબર ના પડે, ઘરે જાઓ. નહીં કરણભાઈ, આ મારી બેનપણી નું ઘર છે. નંદની, એક વાર કહ્યું ને, ઘરે જાઓ. એમની પાસે મોટા ભાઈ ની ઉઘરાણી બાકી છે. મોટા ભાઈ આવશે ત્યારે હું એમને સમજાવીશ, પણ તમે અત્યારે તમારા માણસોને લઈને જાઓ. નહીં નંદની, નહીં. ભાઈ તમને મારા સમ. લડકી બેને આપણને સમ આપ્યા છે, જવા દો એને. એ હલો બેના, હવે તો તું ખુશ છે ને? હલો
આ લ્યો માવજી કાકા, એને વેચીને મારા ભાઈનું લેણું ભરી દેજો. નહીં 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 દીકરી નહીં, મારાથી તારું ગણેલું તોડું લેવાય. દીકરી કહો છો ને, પછી ના પાડો છો. લઈ લો, આની જરૂર તમને વધારે છે, મારે નથી. નંદની બહેન, અમે ગરીબ માણસો તમારા માટે શું કરી શકીએ? પણ એટલો પ્રયત્ન જરૂરથી કરીશું કે ભગવાન ભગવાન તમારી જિંદગીને ખુશીઓથી ભરી દે. એક માની કુકે જન્મેલા બે સગા ભાઈ બહેનના જીવનમાં જમીન આસમાનનો ફરક છે. બેન ગરીબોના આંસુ નથી જોઈ શકતી, અને ભાઈઓ આમ કર, મને પંડાર આપી દો એટલે 18,000 ના પંડાર થઈ જાય. ઓકે, તોડી નાખો સાલાને. કોઈ હાથ ના ઉપાડતા, આ મારો ધણી છે. એ ડોશી, અમારી પાસેથી વ્યાજ રૂપિયા લેવાના અને અમારી સામે દાદાગીરી કરવાની? તમને લોકોને ખબર છે કે આ પીવાસી માણસ છે તો શું કામ ધીરણ કરો છો? અમને પૂછવું જોઈતું હતું. ઓહ ડોશી, ધીરાણ છે ને એ મારો ધંધો છે. અમને રૂપિયા ધીરાણ આપતા આવડે ને તો એની પતાવટ કરતા પણ આવડે છે. સમજીને બરાબર સમજી લેજે. માં કરણભાઈ, બહુ હારી છે. જીવલા ઉઠાવી લો એને. એ મારી છોકરીને હાથ નહીં લગાવતો. ઓય ડાર્યુ લગાવી છે. આરો ડાર્યુ લગાવો. છોડો મારી દીકરીને. બાકીના રૂપિયા છે ને આપી જજે અને તારી છોકરીને લઈ જજે, સમજીને. રાકેશભાઈ, તમે અને રાધીભાઈ આજે તો મને બચાવી લીધી. ખરેખર તો અમે એના કરજદાર છીએ. મારા બાપુએ નશામાં ને નશામાં વ્યાજે રૂપિયા લીધેલા છે. કોણ જાણે એનું કરજ અમારા પરથી ક્યારે ઉતરશે. તું મુજાઈશ નહીં બેન, બધું જ સારું થઈ જશે. એ લાજુ, તું અમારી બેન છું અને તારું દુઃખ એ અમારું દુઃખ, અને એના રૂપિયા અમે દૂધે ધોઈને ભરી દેશું. કેમ રાકેશ? હમણાં જ હું સંજયભાઈને ફોન કરું છું અને આપણા બંનેના પ્રોગ્રામની હા પાડી દઉં છું. ભલે રાજદીપભાઈ, ચાલ બેન, હું તને તારા ઘર સુધી મૂકી જાઉં. હલો સંજયભાઈ, તમે ડાયરાની તૈયારી કરો, હું ને રાકેશ તૈયાર છીએ.